રેડિયો સિટી વાર્તા.com. ગુડ મોર્નિંગ. તમે ટ્યુન ઇન કર્યું છે રેડિયો સિટી 91.1. મારું નામ છે પૂજા. બહારનું વાતાવરણ કંઈક એવું છે ને કે બે દિવસથી કામ શરૂ કરવામાં આળસ આવે, પણ આજે વાર્તા.com ની વાર્તા જે વ્યક્તિના જીવનની વાર્તા છે એ સાંભળીને તમને પોઝિટિવ વેમાં ચોક્કસ જ દિવસ શરૂ કરવાનું મોટિવેશન મળશે. તો ચાલો શરૂઆત કરીએ. ભારતમાં દર બીજી વ્યક્તિ જીવનમાં એટલીસ્ટ એક વાર તો મુંબઈ જઈને એક્ટર કે સ્ટાર બનવાનું સપનું જોતી જ હોય છે, એમ આ છોકરાએ પણ જોયું જેની વાર્તા આજે હું તમને કરવાની છું. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર વિસ્તારમાં બુધાના ગામમાં એક સાવ સામાન્ય પરિવારમાં 6 ભાઈઓ અને 2 બહેનો વચ્ચે જન્મેલો આ 7મો ભાઈ. આ છોકરો નાનપણથી જ મોટા સપના જુએ. પરિવારની આવક ઠીક ઠીક અને લોકો વધારે એટલે ભણતર જેટલું શક્ય હતું એટલું પતાવ્યું. એમ તો કેમિસ્ટ્રી વિષયમાં સાયન્સ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને પછી એનો પરિવાર આપણા ગુજરાતના બરોડામાં શિફ્ટ થઈ ગયો, જ્યાં આ છોકરાએ એક જગ્યાએ કેમિસ્ટ તરીકેની નોકરી સ્વીકારી. વર્ષ એક જેવું એણે અહીંયા કામ કર્યું અને પછી મામલો કંઈ જામ્યો નહીં એટલે એણે ગુજરાત છોડીને કામની શોધમાં દિલ્હી જવાનું નક્કી કર્યું. સાથે પેલું બોલિવૂડમાં જઈને ફિલ્મોમાં કામ કરીને સ્ટાર બનવા વાળું સપનું જે હતું ને એ તો હજી ત્યાંનું ત્યાં જ હતું. શું થશે, કેવી રીતે થશે એની કાંઈ ખબર નહોતી, પણ બસ મારે એક્ટિંગ કરવી છે એ એક જ જનૂન હતું. અને આ છોકરાનું એવું માનવું પણ હતું કે જ્યારે તમે કોઈ વસ્તુ મેળવવા માટે જીદ પર અડી જાઓ ને ત્યારે શાહરૂખ ખાનની પેલી ફિલ્મના ડાયલોગની જેમ પૂરી કાયનાત તુમ્હે ઉસે મિલાને કી સાઝિશ મેં લગ જાતી હૈ. પણ હવે બરોડાથી દિલ્હીની વાત આવી. અહીંયા આગળ શું થયું? એક્ચ્યુઅલી સારા કામની શોધ કરતા માથા પર જે એક્ટિંગનું ભૂત સવાર હતું ને એને પૂરું કરવા માટે આ ભાઈ દિલ્હી આવેલા. હવે તમને એવો સવાલ આવે કે ભાઈ બોલિવૂડમાં કામ કરવા માટે પબ્લિક મુંબઈ જાય તો આ ભાઈ દિલ્હી ગયા? જવાબ છે હા, બીકોઝ હી હેડ અ ડિફરન્ટ પ્લાન. થયું એવું કે જ્યારે આ છોકરાએ પોતાના મિત્રો અને પરિવારને પોતે એક્ટિંગમાં કરિયર બનાવવા માંગે છે એવી વાત કરી ત્યારે એ લોકોએ એની વાતને હસી નાખી અને કહ્યું, તું ક્યાં એક્ટર બનેગા? કભી દેખા હૈ 5 ફીટ કા છોટા સા કાલા કલૂટા હીરો? શકલ દેખી હૈ આપને કભી? બોલિવૂડમાં એ એવો સમય હતો કે જ્યારે હીરો ઊંચા પડછંદ અને કરિસ્મેટિક પર્સનાલિટી વાળા ચોકલેટી જ હોય. એમાં આ સાવજ 5 ફીટનો કાળો એવરેજ દેખાતો સુકલકડી છોકરો કેમનો હીરો બની શકે? સ્ટાર બનવાની તો વાત બહુ જ દૂરની હતી. પણ આ છોકરાએ નક્કી કરેલું કે દુનિયા ચાહે જે વિચારે આપણે તો એક્ટિંગ કરવી જ છે. પણ તો એવું શું અલગ કરી શકાય કે જેથી એક્ટિંગ કરવાનો મોકો મળે? તો એનો જવાબ હતો કે એક્ટિંગની પ્રોપર ટ્રેનિંગ લેવી, જેના માટેની ભારતની સૌથી મોટી અને વગદાર ઇન્સ્ટિટ્યૂટ હતી દિલ્હીમાં, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. આ છોકરો NSDમાં એડમિશન લેવા માટે દિલ્હી પહોંચ્યો. પણ અહીંયા એડમિશન લેવું કે એટલું સહેલું થોડી હતું. એના માટે પહેલા નાટકો કરવા પડે, તમારે એક્ટર બનવું પડે અને આ બધાની એને જરૂર હતી. એટલે આ છોકરાએ અલગ અલગ નાટકોમાં નાના મોટા રોલ કરીને જીવન નિર્વાહ માટે દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ ચોકીદારી કરવાનું કામ શરૂ કર્યું. અને છેવટે 1998ની સાલમાં એ દિવસ આવ્યો કે જ્યારે આ છોકરો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળ્યો. એને એમ હતું કે બોલિવૂડના દરવાજા હવે એના માટે ખુલ્લા છે, પણ હકીકત સાવ વિપરીત હતી. તો પોતાના લાર્જર ધેન લાઈફ સપનાને પૂરું કરવા માટે આ છોકરાએ NSDમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને પછી મુંબઈની વાટ પકડી. અહીંયા એણે એક પછી એક ફિલ્મ મેકર્સની ઓફિસમાં ફરવાનું શરૂ કર્યું. જ્યાં પણ આ છોકરો જતો એને સવાલ પૂછવામાં આવતો, ક્યા હૈ? અને એ જવાબ આપતો, એક્ટર હૈ હમ, એક્ટિંગ કરની હૈ. અને એને સામો જવાબ મળતો, હાલ દેખા હૈ અપના, શકલ દેખી હૈ આઈને મેં. અને છોકરાને કાઢી મૂકવામાં આવતો. આમ સેટ ટુ સેટ, ઓફિસ ટુ ઓફિસ આ છોકરો કામ માટે ભટકતો રહેતો કે ક્યાંક કોઈક જગ્યાએ ભીડમાં પણ એને ઉભા રહેવાની તક મળી જાય તો ચાલે. સાથે મુંબઈમાં રહેવા માટેની જગ્યા પણ નહોતી એટલે એણે પોતાના NSDના એક સિનિયરને એમના ઘરે રહેવા માટેની રિક્વેસ્ટ કરી. આ સિનિયરે એને એ શરતે પોતાના ઘરમાં રાખ્યો કે 2 ટંકનું ભોજન આ છોકરો બનાવશે. છોકરો તો રાજીના રેડ. અને આમ કામની શોધ જારી રહી. અંતે 1999ની સાલમાં આમિર ખાનની સરફરોશમાં આ છોકરાને એક સાવ નાનકડો 20 સેકન્ડનો રોલ મળ્યો, એ પણ એક ચોરનો, એક આતંકવાદીનો.
તમને સરફરોશ નો પેલો સીન યાદ છે જેમાં આમિર ખાન જેલમાં 3 આતંકવાદીઓને પૂછપરછ કરી રહ્યો છે, જેમાં એ લોકો જવાબ આપવા માટે તૈયાર નથી અને એટલા માટે એના કાનની નજીકથી ગોળી પસાર થાય એ રીતે બંદૂક ફોડવામાં આવે છે અને આતંકવાદી બધું જ બકી નાખે છે. આ 20 સેકન્ડનો જે આતંકવાદીનો રોલ છે ને, એ આ છોકરાનો જીવનનો પહેલો રોલ. એના પછી એને દેવડીમાં એક બહુ જ પોપ્યુલર ગીત કર્યું. એ ગીતમાં એ દેખાયો પણ ખરો. ગીત કયું? તોબા તેરા જલવા, તોબા તેરા પ્યાર, તેરા ઇમોશનલ અત્યાચાર. અને એના પછી આ છોકરાને એનો બિગ બ્રેક મળ્યો અનુરાગ કશ્યપની બ્લેક ફ્રાઈડે થી. પછી તો આવી કહાની, ગેંગ્સ ઓફ વસેપુર, બદલાપુર, પીપલી લાઈવ અને કઈ કેટલી ફિલ્મો, જેનાથી આ છોકરાનું નામ આપણા દેશના ઘર ઘરમાં જાણીતું બન્યું. આજકાલ એનું આ ગીત બહુ જ પોપ્યુલર થયું છે. જો તમારા માટે પ્લે કરી રહી છું નેક્સ્ટ ફીચરિંગ ધ સ્ટાર ઓફ ટુડે સ્ટોરી એન્ડ એવરી સ્ટોરી દેટ હી ગેટ્સ ફીચરિંગ, નવાઝુદ્દીન સિદ્દીકી. આજે એમની બર્થડે છે અને જીવનમાં અઢળક સ્ટ્રગલ કર્યા પછી પણ જો સફળતા ન મળતી હોય અને હિંમત હારવાની અણી પર હો, ત્યારે એક વાર નવાઝુદ્દીન સિદ્દીકીની આજની આ વાર્તા ચોક્કસ યાદ કરજો. નવાઝુદ્દીન માને છે કે જો તમે કશુંક મેળવવા માટે જીદ પર અડી જાઓ અને એના માટે શક્ય હોય એટલા બધા જ સેક્રિફાઈસીસ કરવા તૈયાર હોવ છો ને, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને તમારું લક્ષ્ય હાંસલ કરવાથી રોકી નથી શકતી. ઇનફેક્ટ એમાં મદદ કરે છે. રેડિયો સિટી 91.1 સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે પૂજા. આજની આ વાર્તાને લઈને તમારા કોઈ સજેશન્સ, ફીડબેક્સ હોય તો એને ચોક્કસ મારી સાથે શેર કરજો. rjpooja.official rjpooja.official મારો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે. સ્ટે ટ્યુન્ડ.